નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું ગુજરાત જનરલ નોલેજ ભાગ 3ની અંદર. તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે 20 જેટલા ગુજરાત વિશેના પ્રશ્નો વિશે વાત કરીશું. તો મિત્રો, જો તમે ભાગ 1 અને 2 નથી જોયો તો તેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, ત્યાંથી તમે જોઈ શકો છો. તો ચાલો જોઈએ. પ્રશ્ન નંબર 1, કયા સંતે બાંધેલી ઝૂંપડી સત્તાધારના નામથી પ્રખ્યાત બની છે? તો જવાબ આવશે સંત શ્રી આપા ગીગા બાપુ. પ્રશ્ન નંબર 2, ભુજના પ્રાગ મહેલની ડિઝાઇન કોણે તૈયાર કરી હતી? તો જવાબ આવશે મેકલેન્ડે તૈયાર કરી હતી. પ્રશ્ન નંબર 3, કાયદાનું શિક્ષણ આપતી ગુજરાતની જૂની અને જાણીતી સંસ્થા કઈ છે? તો જવાબ આવશે શ્રી એલ એ શાહ લો કોલેજ અમદાવાદ. પ્રશ્ન નંબર 4, કાંકરિયા તળાવની મધ્યમાં કયું જોવાલાયક સ્થળ આવેલું છે? તો જવાબ આવશે નગીનાવાડી. પ્રશ્ન નંબર 5, કાંતિ મડિયાની નાટ્ય સંસ્થાનું નામ શું છે? તો જવાબ આવશે નાટ્ય સંપદા. 6, કુદરતી રંગો દ્વારા તૈયાર થતા પટોળા ગુજરાતના કયા શહેરમાં બને છે? તો જવાબ છે પાટણ શહેરની અંદર બને છે. 7, કુમાર ગાંધર્વ એવોર્ડ કયા રાજ્યની સરકાર દ્વારા આપવામાં આવે છે? તો જવાબ આવશે ગુજરાત રાજ્યની સરકાર દ્વારા. પ્રશ્ન નંબર 8, કુમાર પાળે કોની પ્રેરણાથી જૈન ધર્મ સ્વીકાર્યો હતો? તો જવાબ છે હેમચંદ્રાચાર્યની પ્રેરણાથી. 9, શ્રી કૃષ્ણના મિત્ર સુદામાનું એકમાત્ર મંદિર ક્યાં આવેલું છે? તો મિત્રો, આ મંદિર પોરબંદરની અંદર આવેલું છે. 10, કેન્સરના નિદાન અને તાત્કાલિક સારવાર માટેના મોબાઈલ હોસ્પિટલ પ્રોજેક્ટનું નામ શું છે? તો જવાબ છે સંજીવની રથ. 11, કેળવણીકાર નાનાભાઈ પટેલ સ્થાપેલી લોકભારતી સણોસરા સંસ્થા કયા જિલ્લામાં આવેલી છે? તો જવાબ છે ગુજરાતના ભાવનગર જિલ્લાની અંદર આવેલી છે. 12, ગુજરાતમાં ચિત્ર વિચિત્ર મેળો ક્યાં ભરાય છે? તો મિત્રો, આ મેળો ખેડ બ્રહ્મા નજીક ગુણ ભાખરીમાં ભરાય છે. 13, ગરીબી દૂર કરવા માટે અંત્યોદય યોજના દાખલ કરનાર ગુજરાતી કોણ હતા? તો જવાબ છે બાબુભાઈ જશભાઈ પટેલ. 14, ગિરનાર પર્વત પર મલ્લીનાથનું સુપ્રસિદ્ધ મંદિર કોણે બંધાવ્યું હતું? તો જવાબ છે વસ્તુપાલ તેજપાલે બંધાવ્યું હતું. 15, ગુજરાત ઇન્ફોર્મેશન ટેકનોલોજીની નીતિ કોણે જાહેર કરી હતી? તો મિત્રો, કેશુભાઈ પટેલે જાહેર કરી હતી. 16, ગુજરાત ઉર્જા વિકાસ સંસ્થા કયા શહેરમાં આવેલી છે? તો જવાબ આવશે વડોદરા શહેરની અંદર, અને હાલમાં તેનું વડુ મથક ગાંધીનગર સે શિફ્ટ કરવામાં આવ્યું છે. 17, ગુજરાત ટુરિઝમ ડિપાર્ટમેન્ટ દર વર્ષે સમર ફેસ્ટિવલનું આયોજન ક્યાં કરે છે? તો મિત્રો, સાપુતારાની અંદર કરે છે. 18, ગુજરાત ટુરિઝમ ડિપાર્ટમેન્ટની સ્થાપના ક્યારે થઈ હતી? તો મિત્રો, ઈસવીસન 1973ની સાલની અંદર ગુજરાત ટુરિઝમ ડિપાર્ટમેન્ટની સ્થાપના કરવામાં આવી હતી. 19, ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી ક્યાં આવેલી છે? તો મિત્રો, આ યુનિવર્સિટી ગાંધીનગરની અંદર આવેલી છે. 20, ગુજરાતમાં કવાંટ મેળો ક્યાં ભરાય છે? તો મિત્રો, આ મેળો છોટા ઉદેપુર ખાતે ભરાય છે. તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે ગુજરાત જનરલ નોલેજ ભાગ 3ની અંદર 20 જેટલા છે પ્રશ્નો આપણે જોયા. તો મિત્રો, આગળનો ભાગ 4 જોવા માટે પ્લીઝ અમારી આ યુટ્યુબ ચેનલને તમે જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, અને મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક પણ જરૂરથી કરી દેજો.